પછી આપણે જોડકું કઈ કમ્પ્લીટ કરી લીધું તો 18 નો પ્રશ્ન છે મે તમને કીધું તો ને કે નીચેના ચિત્રનું અવલોકન કરો અને તેમાં દેખાતા પશુ પક્ષીઓના નામ બાજુમાં લખો લેખા બતાવે લેખા છે ને સરસ હવે આપણે જોઈએ પ્રવૃત્તિ પ્રવૃત્તિમાં શું કરવાનું છે કે જો તમારી આસપાસ રહેતા પ્રાણી પશુ પક્ષી જીવજંતુ કેવા રહેઠાણમાં રહે છે તેનું તેના ચિત્ર મેળવી અને નીચે ચોટાડો અને તેનું નામ લખો જો અહીંયા બે બોક્સ આપ્યા છે જો હજી બે બોક્સ આપ્યા છે એમાં જો મેં પક્ષીનું ચિત્ર દોર્યું છે અને એનો માળો દોર્યો છે બરાબર ને મારાનું ચિત્ર અને વચ્ચે ઈંડા જો એવું કે દોરેલું છે ને ચિત્ર તો ત્યાં શું લખવાનું પંખીનો માળો ત્યાર પછી બીજું ચિત્ર જુઓ એમાં ઘોડાનું ચિત્ર દોરેલું છે અને જો એનો તબેલો પણ દોરેલો છે તો તમારે લખવાનું ઘોડો અને તબેલો બરાબર સમજાઈ ગયું તમારે ચિત્ર ન આવડતું હોય દોરતા શું પણ નાખવાનું તમારે ડ્રો કરી નાખવાનું દોરી નાખવાનું અથવા તો ચોટાડી દેવાનું દોરતા ન આવડે તો શું કરવાનું ચોટાડવાનું પછી જુઓ પાછળ પેજ ફેરવો 154 પેજ ઉપર ત્રીજું છે ન્યા છે મધમાખીનું જો છે મધમાખી અને મધપૂડો દોરેલો છે પછી જો લખેલું છે મધમાખી અને મધપૂડો અને ચાર ચોથા નંબરનું છે જો ઘર દોરેલું છે એની અંદર કૂતરો છે તો કૂતરો અને કોતરી દેખાય છે બધાને હવે જો બીજો પ્રશ્ન જુઓ ક્રમમાં ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરો અને તેમાં જુદા જુદા રંગ પૂરો શેનું ચિત્ર થશે ડ્રો પતંગ જ્ઞાન શેનું થશે પતંગ જ્ઞાન શેનું ચિત્ર કમ્પ્લીટ થશે પ્રશ્ન બે માં પતંગ શેનું થશે પતંગ જ્ઞાનનું ચિત્ર કમ્પ્લીટ થઈ જશે એ બધા 1 2 3 આવી રીતે આપેલા છે અને 1 2 3 4 અહીંથી આમ કરતું લેતું જવાનું પછી અહીંયા તમને પણ આપેલું છે 90 અહીંથી આમ લેતું જવાનું અને વચ્ચે શું બનશે પશુ અને પંખીનું ચિત્ર દોરી નામ લખો અને તેમાં રંગ પૂરો તમને કૂતરાનું ચિત્ર આવડતું હોય કૂતરાનું દોરવાનું ગાયનું આવડતું તો ગાયનું દોરવાનું જે ચિત્ર આવડતું હોય ચિત્ર દોરી નાખવાનું અને બાજુમાં જો તમને બોક્સ આપ્યું છે એમાં પંખીનું ચિત્ર કબૂતરનું ચકલીનું પોપટનું તમને જે પક્ષીનું ચિત્ર આવડતું હોય એ દોરી નાખવાનું બરાબર જો મેં દોરેલું છે અને કલર પણ પૂરેલો છે દેખાય છે ને બધાને એવી રીતે દોરી નાખવાનું છે હવે ત્યાર પછીનો પ્રશ્ન નીચે વિકલ્પ આપેલા છે તે આપણે જોઈએ શું આપેલું છે વિકલ્પ પેલો વિકલ્પ શું કે છે શરીરનો રંગ બદલી શકાતો પ્રાણી કયું છે અ બિલાડી
ब बकरी प काची डो અને ડ છે અણ ક્યુ આવશે સમીકરણમાં કોણ બદલી શકે ક્યુ પ્રાણી આવશે ક કાચી ડો તો લખવાનું ક ત્યાર પછી બીજું છે પક્ષીને આપવામાં આવતા અનાજને શું કહે છે શું કહેવાય પક્ષીને આપવામાં આવતા અનાજને શું કહેવાય કીડિયાળું બ છે ચણ ક છે ખડ અને ડ છે ભૂસો શું કહેવાય પક્ષીને આપણે શું આપીએ ચણ તો અહીંયા આવશે બ ત્રીજા નંબરનો નીચેનામાંથી શું અલગ પડે છે શું અલગ પડે છે નીચેનામાંથી ચલો કોણ મને કહેશે ચકલી વાંદરો બિલાડી અને ખિસકોલી ક્યુ અલગ પડે છે ચકલી ઓ ક્યાં પ્રાણીને સિંગડા હોતા નથી ગાય હરણ પેસ ઘોડો કોને ન હોય સિંગડા ચલો કોણ મને કહેશે વિચારો જી કોને ન હોય ઘોડો પાંચમું છે પોતાના ઝાડામાં જીવજંતુ પકડીને ભોજન કોણ કરે છે કોણ કરે છે ઝાડ હોય એટલે શું આવશે અ છે મધમાખી બ કરોળીઓ ક વાંદરો અને ગ છે ગરોળી શું આવશે ઝાડ કોણ બનાવે કરોળીઓ તો લખવાનું એમાં આવશે બ હવે અહીંયા આપણો પાઠ છે એ કમ્પ્લીટ થઈ ગયો 19મો કમ્પ્લીટ થઈ ગયો સ્વાધ્યાય પોથીનો બધું હું તમને જે જે ફોટા મોકલું એ પૂર્ણ કરવાના છે હવે ત્યાર પછી આપણે નવો પાઠ સ્ટાર્ટ કરશું બરાબર ને હવે નવો પાઠ આપણે સ્ટાર્ટ કરીએ રમતનું નામ છે પાઠનું નામ છે કેટલા રે કેટલા ચાલો એક રમત રમીએ
તમે આ રમતથી પરિચિત છો, બધા વર્તુળમાં ઊભા રહો અને એક બાળક વર્તુળ વચ્ચે ઊભો રહે. શું કહે છે કે તમે જે વર્તુળ બનાવેલું છે આ ગોળ, એમાં વર્તુળમાં ઊભા રહો, આ વર્તુળમાં ફરતા ઊભા રહો, બરાબર. અને એક બાળક છે એ વચ્ચે ઊભું રહેશે. ક્યાં ઊભું રહેશે? વચ્ચે ઊભું રહેશે. હવે વચ્ચે ઊભું રહેશે એટલે શું કરશે કે જો આપણે જોઈએ, હવે તાલ વાગશે. જ્યાં સુધી તાલ વાગે ત્યાં સુધી દરેક બાળક વર્તુળમાં દોડ, જ્યાં સુધી તાલ વાગે છે ત્યાં સુધી આમાં ફરતું તમારે દોડતું જ રહેવાનું, દોડ્યા જ કરવાનું. તાલ બંધ થઈ જાય, સ્ટોપ થઈ જાય ત્યારે તમારે શું કરવાનું, અહીંયા સ્ટોપ થઈ જવાનું છે. શું થઈ જવાનું છે? સ્ટોપ થઈ જવાનું છે. જે બાળક તાલ વગાડી રહ્યું છે તે અચાનક સંગીત વગાડવાનું બંધ કરી દેશે અને મોટેથી કોઈ એક સંખ્યા બોલશે, જેમ કે 2, 4 અથવા તો 5. એક વ્યક્તિ છે જે બધા ફરતા દોડે છે અને એક શું કરે છે, સંગીત વગાડે છે, આમાં કરે છે. કોઈ રમત, કોઈ બીજી આપણી પાસે કોઈ વસ્તુ હોય એનેથી એક્શન કરે છે. કોઈ જો આવી રીતે હશે એની પાસે તો શું કરશે, આમ પર અવાજ કરશે, એવો અવાજ કરે. અને જ્યારે અવાજ સ્ટોપ કરી દે છે ત્યારે શું બધા ઊભા રહી જાય અને બોલે છે બે બે, એટલે બે બે નું જૂથ બનાવી નાખવાનું. જે સંખ્યા બોલાય તેટલી સંખ્યામાં બાળકો જૂથમાં બનાવશે. 3-3 નું જૂથ બનાવશે, 4-4 નું બનાવશે, 5-5 નું બનાવશે. હવે શું કે છે, જે બાળકો કોઈ પણ જૂથમાં જોડાઈ ન શક્યા હોય તેઓ રમત છોડી દેશે અને રમતમાં બે બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકાય. શું કે છે કે જે રમતમાં બાળકો નો જૂથમાં જોડાયા હોય તે રમત એને છોડી દેવાની, એટલે આઉટ થઈ જાય, એટલે બેસી જાય એ રમત. અને બાકીના છે જ્યાં સુધી બે બાળકો વધે છે ત્યાં સુધી આ રમત આપણે રમી શકીએ. હવે એમાં આપ્યું છે કે વિચારો અને કહો, આવો આ રમત વિશે વાત કરીએ. શું કહે છે, તમે આવો આપણે આ રમત વિશે વાત કરીએ. તમને જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહે ત્યારે તમે શું કર્યું? શું કહે છે, તમને જ્યારે જરૂરી સંખ્યાનું કહે છે ત્યારે તમે જૂથમાં જોડાવાનું કહે ત્યારે શું કહે, તો કે આપણે શું કરીએ છીએ, જેટલી બોલાય એટલી સંખ્યામાં આપણે જૂથ બનાવીએ છીએ. જો જ્યારે આપણે બે બે ની સંખ્યા કહીએ ત્યારે બે બે નું જૂથ બનાવીએ, 4-4 ની સંખ્યા કહીએ ત્યારે 4-4 નું જૂથ બનાવીએ, 5-5 ની સંખ્યા કહીએ ત્યારે 5-5 નું જૂથ બનાવીએ છીએ. બીજું છે, તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થયો? તમે જૂથમાં નથી જોડાતા તો તમને અનુભવ કેવો થાય છે? આપણે જૂથમાં ન જોડાઈએ અને જેટલા બધા જેટલા જૂથ રમતા હોય બધા જૂથ બનાવી લે છે ને, આપણે ન જોડાઈએ તો આપણે અંદરથી શું થાય, દુઃખ થાય. શું થાય છે? દુઃખ થાય છે ને કે હું તો જૂથમાં જોડાઈ ન શકી અથવા તો જોડાઈ ન શક્યો, તો આપણે શું થાય, એ રમત છોડીને બેસી જવું પડે છે ને. એ રમતથી અનુભવ થઈ ગયો છે એટલે તમને ખ્યાલ આવે. પછી શું કહે છે, તમે કેમ કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યા? શું કહે છે, તો શું હું એકલો પડી ગયો અથવા તો એકલી પડી ગઈ એટલે જૂથમાં જોડાઈ શકી નહીં, ગ્રુપ જૂથ બની ગયું હતું અને એ જૂથમાં એ સંખ્યા દીધા કે 4-4 કીધા હતા તો 4-નું જૂથ થઈ ગયું હતું એટલે આપણે એમાં જોડાઈ શકીએ નહીં, એટલે આપણે શું પડી ગયા હતા, એકલા પડી ગયા હતા એટલે જોડાઈ શક્યા નહીં. સારામાં તમને કોની સાથે વધારે ગમે છે અને શા માટે? તમને બધા શાળામાં આવો છો ને, તો શાળામાં આવો છો તો તમને કોની સાથે વધારે ગમે છે? કોની સાથે ગમતું હોય તમને? દોસ્તાર સાથે ગમતું હોય, છોકરા હોય ને દોસ્તાર સાથે ગમતું હોય અને છોકરી હોય ને કોની સાથે ગમતું હોય? બેનપણી સાથે. શા માટે ગમે છે આપણે? કારણ કે આપણે બેનપણી હોય, આપણે આવીએ ત્યારે સાથે જઈએ અને ઘરેથી આવીએ ત્યારે પણ સ્કૂલ
સ્કૂલે સાથે હોય અને જાય તો પણ સાથે, આપણે બધી વસ્તુમાં બેટપણી સાથે જ હોય છે, હોય છે ને? લેસન કરવા બેસો ત્યારે હોય, હે રમતા હોય ત્યારે હોય, એટલે આપણે શાળામાં વધારે ગમે છે અને અલગ અલગ પ્રવૃત્તિ કરાવે છે એટલે પણ આપણે વધારે ગમે. પછી શું કે તમારે કાયમ એકલા રહેવાનું હોય તો તમને કેવું લાગે? તમારે કાયમના માટે એકલા રહેવાનું હોય તો તમને કેવું લાગે? આપણે કાયમના માટે એકલું રહેવાનું હોય તો શું થાય? આપણે ગમે નો ગમે શું થાય? આપણે તૃપ્ત થાય છે, હું તો રોજ એકલા ને એકલા એવું થાય ને, એટલે આપણે એકલા ને એકલા હોય એટલે આપણે ગમે નહીં, એટલે આપણે દુઃખ લાગે, દુઃખ લાગે એટલે આપણે મજા આવે નહીં, એટલે આપણે શું થાય? એકલા રહેવાનું હોય તો ગમે નહીં. હવે પાછળ તમને જો એક ભીંડાની છાપ જેવું ચિત્ર આવ્યું છે, એમાં એમ કહે છે કે રમતમાં કેટલા ને કેટલા, આ કેટલા ને કેટલા માં સંગીત અંગારાનું અને સંખ્યા બોલાવી એ કોઈ પણ કરી શકે, પણ સંખ્યાના આધારે જૂથ કેટલા વધારે અથવા તો ઓછી સંખ્યામાં હોય અને બોલી શકે. ઓછી સંખ્યામાં હોય એને આપણે જૂથ બોલી શકીએ છીએ, હે ધારો કે 10 ની સંખ્યા હોય તો આપણે 10 થી વધારે જૂથ બોલી શકતા નથી, 5 5 નું બોલી શકીએ, 4 4 નું બોલી શકીએ, 3 3 નું બોલી શકીએ, પણ 8 8 નું બોલી શકીએ, એ એક જ ગ્રુપ જૂથ બને. એ 8 8 નું હોય તો 10 ની સંખ્યા હોય એમાં એક જ જૂથ બને, એમાં કઈ બે ત્રણ જૂથ બને નહીં. સામેના પેજે જુઓ, પેજ નંબર 137. આપણે બધા એકલા રહેવાના બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ, આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ. ચાલો આવું એક જૂથ જોઈએ. દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર ફોટામાં સાથે જ દિવ્યાનો અને માનવ બેનો પરિવાર જુઓ જૂથમાં રહે છે, દેખાય છે હવે દિવ્યા અને માનવ અને દેવેન્દ્ર અને મંજુલા. હવે આ બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હશે? તમે ચિત્રમાં જોયું કે એક જ પરિવારનો ફોટો છે. આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્ર અથવા તો ફોટા જોઈએ છીએ, પણ આવા ફોટા આપણે ક્યાં જોયા છે? શું બધાને કુટુંબમાં આટલા જ સભ્યો હોય છે? શું બધાના જ પરિવાર એક સરખા હોય છે? ચાલો થોડા પરિવાર વિશે વાંચીએ. બધાના કુટુંબના પરિવાર છે એમાં 4 સભ્યો હોય? ના, એવું ન હોય. જો બધાના પરિવારના સભ્યોમાં અલગ હોય, કોઈને ત્યાં મમ્મી પપ્પા ભાઈ બહેન રહેતા હોય, અને ઘણા બી ત્યાં સભ્યો કેટલા રહેતા હોય? મમ્મી પપ્પા કાકા કાકી દાદા દાદી ઘણા બધા રહેતા હોય. ઘણા ત્યાં પરિવારમાં કેવા રહેતા હોય? મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી બધાના પરિવારમાં અલગ અલગ સભ્યો અલગ અલગ પરિવાર રહેતો હોય છે. હવે જોઈએ સીતાનો પરિવાર શું કહે છે. સીતા સુરત શહેરમાં રહે છે. તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. તેના દાદા દાદી નાના કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે. શું કે સીતા છે એ ક્યાં રહે છે? સુરતમાં રહે છે અને તેના વડીલોના મકાનમાં રહે છે. અને તેના જો વડીલોના મકાનમાં રહે છે શું કહે છે? તેના દાદા દાદી અને નાના કાકા અને ફોઈ એ બધા ક્યાં છે? નીચેના ફ્લોરમાં રહે છે. પહેલા મારે એક ભાગમાં સીતા બેન અને તેના માતા પિતા અને નાની બહેન ગીતા સાથે રહે છે. એક ભાગમાં કોણ રહે છે? સીતાબેન રહે છે, તેના માતા પિતા રહે છે અને ગીતાબેન રહે છે. બીજા ભાગમાં તેના મોટા કાકા અને તેના 3 બાળકો સાથે રહે છે. શું કહે છે? બીજો ભાગ છે એટલે એને બીજો માળ છે, એમાં કોણ રહે છે? મોટા કાકા અને તેમના 3 બાળકો સાથે રહે છે. જ્યારે સીતાની મોટી કાકી થોડા મહિનામાં પહેલા મૃત્યુ પામ્યા હતા, એટલે શું કહે છે કે સીતા છે એની મોટી કાકી એ શું થઈ થોડા સમયમાં મૃત્યુ પામ્યા હતા. હવે જો તમને મેં જે પ્રવૃત્તિ કીધી હતી ને નીચે આપ્યું છે કે પાઠ 5માં કરેલી કુટુંબ વિશેની ચર્ચા ધ્યાનમાં લેવી સારી રહેશે અને વર્ગમાં બાળકોને કુટુંબની વિવિધતા વિશે વાત કરીએ. જો શું કે છે આપણા કુટુંબમાં જો બધા સંપીને રહેતા હોય
ફેમિલી બને કે મમ્મી પપ્પા હોય ભાઈ બહેન હોય અંકલ આંટી હોય એ બધા તમે જોયો છો ને કુટુંબ બધા ઘરે રહ્યો છો એ રીતે તો બધા કેવી રીતે રહ્યો છો સંપી રહ્યો છો સંપી રહ્યો છો એ તો જ આપણે ભાઈ એટલા બધા જો સંપી ન રહેતા હોય તો કેવા કોણ કોણ રહે મમ્મી પપ્પા ને ભાઈ બહેન ચાર વ્યક્તિ જ રહે પણ ચાર કરતા આપણે જાજા વ્યક્તિ હોય તો શું આવે મજા આવે મજા આવે છે ને ચાલો આગળ જોઈએ 138 પેજ ઉપર તેના મોટા કાકા અને કાકી અગાસી પરની એક રૂમમાં રહે છે જો કેટલા બધા રહે છે એક ને એક માળમાં કેટલા બધા રહે છે જોયું ને તમે પહેલા માળમાં દાદા દાદી અને કાકા કોઈ રહેતા હતા પછી ત્યાં નીચેનો ભાગ હતો એમાં એ રહેતા હતા પછી પહેલા માળમાં કોણ રહેતું હતું ચલો કોણ કહેશે સીતાબેન પછી માતા પિતા નાની બહેન એ બધા ક્યાં રહેતા હતા પહેલા માળમાં રહેતા હતા હવે બીજા માળમાં કોણ રહેતું હતું મોટા કાકા અને મમ્મી બાળકો અને એના કાકી હતા એ તો મૃત્યુ પામ્યા હતા હવે જો ધાબા પરની અગાસી પરનો એક રૂમ છે એમાં કોણ રહે છે મોટા કાકા અને કાકી એ અગાસી પરની એક રૂમમાં રહે છે તેઓના નવા લગ્ન થયા છે અને સાંજે જમતા પહેલા સીતાની માતા બધા બાળકોને ભણાવે શું કે છે એ કાકા કાકી રૂમમાં રહે છે એટલે એને શું થયા છે એના મેરેજ હમણાં નવા લગ્ન થયા છે અને સીતાની માતા છે બધા બાળકો જેટલા છે પેલા માળમાં રહે છે બીજા માળમાં રહે છે એટલે બધા બાળકોને કોણ ભણાવે છે સીતાની માતા નીચેના માળે કુટુંબના બધા જ સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે શું કહે છે કે પેલા માળે રહે બીજા માળમાં રહે છે અને અગાસી પરના એક રૂમમાં રહે છે એ બધાની રસોઈ ક્યાં બને છે નીચેના રસોડામાં જ બને છે એટલે બધાની રસોઈ ભેગી જ બને છે ખાલી રહે છે જ અલગ તેઓ બધા જ પ્રયત્ન કરે છે સાંજનું જમવાનું સાથે જમે છે અને સીતાના કાકા નાની છોકરીઓ અને સીતાની માં જોડે સૂવે છે નાની નાની છોકરીઓ છે એ ક્યાં સૂવે છે બધી સીતાની માં જોડે અને સવારમાં સીતા તેના શાળાએ જવા માટે તૈયાર કરે છે સવારમાં જો સ્કૂલે જવાનું હોય બાળકો જાચા હોય એટલે બધાને સવારમાં એક પછી તૈયાર કરવા પડે કરે છે ને તમને તમારા મમ્મી સવારમાં જો આપણા દાદી માવો હોય એ સવારમાં જાજા વ્યક્તિ ફેમિલીમાં રહેતા હોય તો એક પછી ત્રણ ચાર પાંચ બાળકો હોય તો શું કરવું પડે એક પછી તમે બાથરૂમમાં નાવા જાઓ હે પછી નાસ્તો કરો છો ને નાસ્તો કરો ચા દૂધ બનાવવાનું હોય સવારમાં બધાને વહેલું જવાનું હોય બહાર ઉડાઈ દેવાના હોય એ બધું કરવું પડે છે ને હે કોઈ તેલ નાખી દેવાનું હોય ગર્લ્સ હોય છોકરીઓ હોય તો એને બે ચોટલા વાળવાના હોય યુનિફોર્મ કમ્પ્લીટ કરવાનો હોય લંચ બોક્સ ભરવાનો હોય સ્કૂલે જવાનું હોય તો કેટલું બધું કામ હોય મમ્મીને હે તમે જે ચોપડા બુક્સ ભૂલી ગયા હોય એ બધી કમ્પ્લીટ કરવાની હોય બેગમાં નાખવાની હોય પાણીની બોટલ ભરવાની હોય ને એવું બધું સ્કૂલે જાઓ તો એવું બધું કામ કરવાનું હોય જો તમને બતાવે છે ચિત્ર જો બાજુમાં છે ચિત્ર શું બતાવે છે એને વાર ઉડાવી દે છે સીતાબેન સ્કૂલે જવા માટે શું કરી દે છે વાર ઉડાવી દે છે હવે ત્યાર પછી છે નીચે જો વિચારો અને કહો સીતાના પરિવારમાં કોણ કોણ છે સીતાના પરિવારમાં કોણ કોણ છે ચાલો મને કોણ કહેશે આપણે જોયું ને પાઠ સીતા વિશે કોણ કોણ હતું માતા પિતા નાની બહેન ગીતા બહેન ત્રણ બાળકો કાકા કાકી હે પછી હતા ને ઘણા બધા રહેતા ફોઈ દાદા દાદી એ બધા કોણ રહેતું હતું સીતાના પરિવારમાં રહેતા હતા અને એના ત્રણે બાળકો પછી છે અલગ અલગ સભ્યના પરિવારમાં કેવો સંબંધ હોય અલગ અલગ પરિવાર હોય એ પરિવારમાં રહેતા હોય તેનો સંબંધ કેવો હોય કેટલા પરિવાર હતો એનો ચાર ભાઈઓનો પરિવાર હતો કેટલા પરિવાર હતો ચાર ભાઈઓનો પરિવાર હતો અને એનો સંબંધ કેવો હતો બધાનો
રહેતા હતા કોઈ બાધે બોલે એવું કોઈ કરતું હતું ને એને બધા સંપીને રહેતા હતા છેલ્લા વર્ષમાં તમારા કુટુંબ પરિવારમાં શું બદલાવ આવ્યો છેલ્લા વર્ષમાં જે છે તમારા કુટુંબના અને પરિવારમાં શું બદલાવ આવ્યો તો શું કે છે કે છેલ્લા વર્ષે શું થયું લગ્ન નવા કાકા અને કાકીના નવા લગ્ન થયા હતા અને સરસ મજાનું શું કહેતા હતા કે નવા અને કાકા કાકીના લગ્ન થયા હતા એ જે બદલાવ આવ્યો હતો છેલ્લા વર્ષે એને કાંઈ બદલાવ આવ્યો હતો નહીં બીજો હવે જોઈએ આપણે આ પાઠ આપણે અધૂરો છે ત્યાર પછી તમારે બધાએ શું કરવાનું કે જો આપ કેટલા ને કેટલા છે ને એ વાંચવાનું છે વાંચજો કેવી મજા આવશે બરાબર ને જો એમાં છેલ્લું આપણે એ પેજ ઉપર અધૂરું છે તારાનું વાક્ય છે તારા વિશે બોલે છે એ બધું અધૂરું છે એ આપણે પછીના લેક્ચરમાં લેશું બરાબર ને હવે તમારે સ્વાધ્યાય પોથીમાં 19મો પાઠ મેં કમ્પ્લીટ કરેલો એ બધો પૂર્ણ કરવાનો છે ચલો ઓકે